સમાચાર મળેલા છે કે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે લોકસભાની આચાર સંહિતા પૂર્ણ થયા બાદ આ પ્રથમ કેબિનેટ બેઠક છે નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર પીએમ બનતા બેઠકમાં આભાર પ્રસ્તાવ આવશે પ્રી મોન્સૂન કામગીરી શાળા પ્રવેશોત્સવ સહિતના મુદ્દાઓ પર મંથન થશે કેબિનેટ બેઠકમાં યોગ દિવસની ઉજવણી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનની સહાય મુદ્દે ચર્ચા કરવામાં આવશે તે રાજપુદે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે કિંજલ લોકસભાની ચૂંટણી બાદ ત્રીજી વખત એનડીએ સરકાર બાદની આ રાજ્યમાં કેબિનેટની બેઠક છે કયા કયા મુદ્દાઓ આજની બેઠકમાં અત્યારે ચર્ચાઈ રહ્યા છે બિલકુલ સત્તાવન દિવસ બાદ કેબિનેટ બેઠક છે તે મળી રહી છે સ્વાભાવિક છે કે શૈક્ષણિક વર્ષ છે તેની શરૂઆત થવા જઈ રહી છે અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી પ્રવેશોત્સવની એક શરૂઆત હતી તે થઈ હતી તો પ્રવેશોત્સવને લઈ અને આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે બીજો જે મહત્વનો મુદ્દો છે કે મધ્યપ્રદેશની અંદર જે રીતે લાડલી યોજના હતી લાડલી યોજનાને એક સારો પ્રતિસાદ મળ્યો હતો અને લાડલી યોજના એ મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે તે જ રીતે આ વખતે બજેટના બજેટમાં નમોલક્ષ્મી યોજના છે તેની શરૂઆત કરવામાં આવી છે કે જે નમોલક્ષ્મી યોજનાથી જે દીકરીઓ છે તેને શૈક્ષણિક શૈક્ષણિકમાં લાભ છે તે થશે તો નમોલક્ષ્મી યોજનાને કેવી રીતે યુટિલાઇઝ કરવી તેને લઈને ચર્ચા છે તે કરવામાં આવશે ચોમાસું સત્ર શરૂ થવાની ચોમાસું શરૂ થવાની તૈયારી છે ત્યારે ચોમાસાને લઈને જે પણ પ્રી મોન્સૂન પ્લાનિંગ કરવાનું હોય તેને લઈને પણ જે મહત્વનો જે બેઠક છે તેની અંદર ચર્ચા છે તે કરવામાં આવશે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે કમોસમી વરસાદના લીધે લીધે જે પાકને નુકસાન થયું હતું તે પાક નુકસાનને લઈ અને જે તેમને લઈ અને જે પણ સહાય છે સહાયના મુદ્દાઓ પર ચર્ચા છે તે કરવામાં આવી આવી રહી છે તેની સાથે જ યોગ દિવસની વાત કરવામાં આવે તો યોગ દિવસની ઉજવણી છેલ્લા કેટલાય સમયથી દેશભરમાં થઈ રહી છે તેમાં ગુજરાતમાં ખૂબ જ મહત્વ ખૂબ જ સારી રીતે યોગ દિવસની ઉજવણી છે તે થઈ રહી છે તો યોગ દિવસની ઉજવણીને લઈને પણ ચર્ચા કરવામાં આવશે સૌથી મહત્વની બાબત છે રાજકોટ અગ્નિકાંડ રાજકોટ અગ્નિકાંડની અંદર એસઆઈટીએ હવે કોર્ટમાં પોતાનો જવાબ છે તે રજૂ કરવાનો છે જે એફિડેવિટ મૂકવામાં આવી હતી ગત વખતે હાઈકોર્ટમાં તેમાં હાઈકોર્ટ કે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને અનેક જે મુદ્દાઓ હતા તે મુદ્દા પર જે એક લેબ્સ છે સરકારનું તે જોવા મળી રહ્યું હતું તો એ જે તમામ મુદ્દાઓ છે તે તમામ મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવશે રાજકોટ અગ્નિક્રાંત થયો ત્યારબાદ ફાયર વિભાગમાં એક ધમધમાટ છે તે શરૂ થયો હતો પરંતુ અત્યારે વર્તમાન સ્થિતિમાં ફરી એક વખતે ફાયર સેફ્ટીને લઈને જેસે થઈની પરિસ્થિતિ છે તે આવી ચૂકી છે તો તેને લઈને પણ એક ફાયર પોલિસી છે કોઈ ગાઈડલાઈન છે તે બનાવી કે નહીં તેને લઈને પણ ચર્ચા છે તે કરવામાં આવશે તેની સાથે જ નરેન્દ્ર મોદીએ ત્રીજી વખતે શપથ લીધા છે ત્યારે તેનો પણ એક જે આભાર પ્રસ્તાવ છે તે પણ કેબિનેટમાં તે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે કેબિનેટ બેઠક લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે અંદાજે સાડા અગિયાર વાગ્યાની આસપાસ કેબિનેટ બેઠક છે તે પૂર્ણ થશે ત્યારે તેની અંદર સૌથી મહત્વનું જે આ કૃષિની વાત કરવામાં આવે તો પણ પ્રી મોન્સૂન કામગીરીની વાત કરવામાં આવે તો પણ નમુ લક્ષ્મી યોજનાની વાત કરવામાં આવે આ મુદ્દા પ્રાથમિકતામાં રહેશે બિલકુલ કિંજલ અને હવે લગભગ આવતીકાલથી તો ઓફિશિયલી તમામ શાળાઓ શરૂ થઈ જશે શાળા પ્રવેશોત્સવ સરકારનો ખૂબ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત માતા ત્યારથી આ કાર્યક્રમને આગળ વધારવામાં આવે છે શાળા પ્રવેશોત્સવની વાત થઈ રહી છે ત્યારે રાજ્યની કેટલીય શાળાઓ એવી છે કે જે અત્યારે સીલ છે ફાર સહિતના મુદ્દાઓને લઈને રાજકોટનો અગ્નિકાંડનો મુદ્દો જે સામે આવ્યો તો આ મુદ્દાઓ પણ હશે ચર્ચામાં બિલકુલ જે જે રીતે વાત કરવામાં આવી રહી છે કે જે સરકાર છે સરકારને ગતિને વેગ આપવો એ જરૂરી છે આપ જુઓ કે ગઈકાલે જ જે કોર્પોરેશનના રિટાયર અધિકારીઓ કે જેમની હવે જે અવધિ છે તે લંબાવવામાં નહીં આવે તે પ્રકારનો પરિપત્ર છે તે કરવામાં આવ્યો તેની પહેલાં આપ જુઓ જે વલસાડના કલેક્ટર હતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક જે કડક એક્શન લેવાની વાત છે કડક એક્શન લેવાની વાત ઉપર સરકાર છે તે દિશામાં આગળ કામ કરી રહી છે જે છેલ્લા પાંચ વર્ષનું સરવાયું છે તે પણ જોવામાં આવી રહ્યું છે જે પણ અધિકારી કાર છે જે નિરસ્તા દાખવી રહ્યા છે અથવા તો તેમનું જે કામગીરી છે તે યોગ્ય રીતે નથી કરી રહ્યા તેની પર પણ એક્શન છે તે લેવામાં આવી રહ્યા છે ખાસ કરીને બજેટની અંદર જે જોગવાઈઓ કરવામાં આવી છે તે જોગવાઈઓની અંદર જે સમય હોવો જોઈએ તે સમય અવધિ કરતાં જો વધારે સમય લાગશે તો તેને લઈને પણ વિભાગીય ચર્ચા થશે ગુજરાતમાં હવે આગામી દોઢથી બે મહિનામાં રાજકીય હલચલ અથવા તો જે કહી શકાય કે મંત્રીઓનો પરફોર્મન્સ વધારે એટલે જોવા મળશે કેમ કે ગુજરાતમાં પણ મંત્રીમંડળમાં વિસ્તરણના એંધાણ છે અને આ મંત્રીમંડળમાં વિસ્તરણના જે રાખવામાં આવ્યા છે તે પરફોર્મન્સના ક્રાઇટેરિયા રાખવામાં આવ્યા છે એટલે સ્વાભાવિક છે કે જે વિભાગમાં પરફોર્મન્સ નથી અથવા તો જે વિભાગની ફરિયાદો વધારે છે તો ત્યાંના મંત્રીને એક્ઝિટ થઈ શકે છે અને તેની સામે નવા મંત્રીઓ આવી શકે છે એટલે આ જે દોઢ મહિનો છે આ દોઢ મહિનાની અંદર કડક એક્શન આવે તે પ્રકારની વાતો પણ અત્યારે જોવા મળી રહી છે બિલકુલ કિંજન આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છે તો સાડા અગિયાર વાગ્યા આસપાસ આ બેઠક પૂર્ણ થઈ જશે એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે મારા સંવાદદાતાએ જણાવ્યું કયા કયા મુદ્દાઓ આ બેઠકમાં ખૂબ અગત્યના રહેવાના છે